પરશુરામ જયંતીએ ભુજમાં નીકળનારી વિશાળ શોભાયાત્રા ઐતિહાસિક બની રહેશે તેવી વિગતો ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં અપાઈ હતી. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણીને દૈદીપ્યમાન બનાવવા માટે આ વખતે પ્રથમવાર શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ મૂકવામાં આવનાર હોવા સહિતની વિગતો રાજેશ કુરે આપી હતી. બ્રહ્મ સમાજની સાથે ભગિની હિન્દુ સમાજના લોકો પણ શોભાયાત્રામાં જોડાય તેવી અપીલ કરાઈ હતી. 20મી નીકળનારી શોભાયાત્રાને રાજ્યમંત્રી તરચનભાઈ છેડા પ્રસ્થાન કરાવશે. રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં નીકળનારી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી પરશુરામનો સંદેશો વહેતો કરશે. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મયુર કુર, કશ્યપ કુર, પ્રકાશ કુર, કેતન કુર સહિતે પૂરક વિગતો પૂરી પાડી હતી. આ સમગ્ર શોભાયાત્રાની ખાસ વિશેષતા તો એ છે કે નાસિક ઢોલ એ લગભગ બહુ ઓછા પ્રમાણમાં લોકો એને બોલાવે છે, એટલે અમે નાસિકથી ઢોલ વગાડવાવાળાને પણ બોલાવ્યો છે. એની એક અલગથી વિશેષતા છે. બીજો, અમે 4 ઊંટગાડી રાખી છે, એના માટે આખો ફ્રન્ટ થશે અલગ અલગ. પરશુરામ ભગવાનના વેશભૂષા, શંકર પાર્વતી પરિવારની વેશભૂષાના લોકો પણ એ ફ્રન્ટમાં જોડાશે. પછી વધારેમાં એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે બ્રાહ્મણો જે છે એ પોતે ધાર્મિક મંત્રો ચારથી આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન લાઈવ હોમ હવનની વિધિ કરશે. એ પણ એક April 20 સોમવારના રોજ મહાદેવ ગેટ પરશુરામ ચોકથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને બસ સ્ટેશન વિસ્તાર થઈ અનમ રિંગ રોડ થઈ અને રાજગોર મનઈ ફળિયા રામેશ્વર મહાદેવ મંદિર જ્યાં પરશુરામ ભગવાનનો મંદિર છે ત્યાં અમે પૂર્ણ કરશું. શોભાયાત્રામાં જે લોકો જોડાશે એ લોકો માટે ઠંડા પીણા, ચાય નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને થોડોક ગરમીનો પ્રમાણ વધારે છે એટલે વડીલો માટે ખુલ્લી ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં ટ્રેક્ટર હશે, ઊંટગાડી હશે, ઘોડા હશે અને યુટિલિટી ટાઈપની પણ ખુલ્લી ગાડીઓ, જીપોને એ પણ અમે સાથે રાખશું કે જેના કારણે વડીલો અને છોકરાઓને આ શોભાયાત્રામાં ક્યાંય પણ તકલીફ ન થાય. ખાસ કરીને પોલીસ બંદોબસ્ત અને લાઉડસ્પીકરની મંજૂરી પણ અમને મળી ગયેલ છે અને પોલીસ ખાતું અને મામલતદાર સાહેબ અને નગરપાલિકા સર્વે સરકારી તંત્ર અમને સાથ અને સહકાર આપી રહ્યા છે. રાષ્ટ્રીય સંત ગિરજાદત્તજી ગિરી છે રતાડિયાવાળા, એ બહુ મોટા સંત છે. એ આ શોભાયાત્રામાં આવશે અને પૂજન વિધિ કરશે. એ અમારા બ્રહ્મબંધુ માટે એક ગૌરવની વાત થશે.